વર્ષમાં તારીખ 11 જૂનના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વીરાંજલી કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનો રક્ત નીતળતો હૃદયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલીનું આયોજન ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 11મી જૂનના રોજ કરવામાં આવ્યું છે, જેમાં 20,000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહેવાની આશા છે, જે માટે સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાણી, લાઇટિંગ, સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં વહીવટીતંત્રની સાથે ભરૂચ ભાજપ પણ વ્યસ્ત જોવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ આ યોજનામાં કોઈપણ કચાશ ન રહી જાય તે માટે પ્રયત્નશીલ છે. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ચાલતી વીરાંજલી કાર્યક્રમની તૈયારીઓની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જઈ સમીક્ષા કરી હતી. ભરૂચના આંગણે સૌ પ્રથમવાર યોજાઈ રહેલ શહીદોને અંજલિ અર્પતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપ પ્રમુખે પ્રજાજનોને અપીલ કરવા સાથે આમંત્રણ આપ્યું હતું. વીરાંજલી સમિતિ ગુજરાત પ્રદીપસિંહજી વાઘેલાના સાનિધ્યમાં એમની અધ્યક્ષતામાં સાચી શ્રદ્ધાંજલિ શહીદોને આપવા માટે સાઈરામ દવે મેગા મેલ્ટી શોધવાળા તારીખ 11ના રોજ રાત્રિના 8 કલાકે સ્થળ છે હોસ્ટેલ ગ્રાઉન્ડ. શહીદો તમને મળવા આવે છે, હું જવાનો છું, આપ પણ ફેમિલી સાથે ઘરના બાળકો સાથે પધારો એવી ભરૂચ જિલ્લાવાસીઓને હું હાર્દિક અપીલ કરું છું.